नमस्ते विद्यार्थी मित्रों, शांति निकेतन शिक्षण संकुल में तमारो स्वागत छे। आज आपणे धोरण 2 मो सामान्य ज्ञान विषय में पाठ 8 घरना प्रकारों विषे भणीशुं। घर आपणी एक महत्वनी जरूरियात छे। घर ठंडी गर्मी पवन अने वरसादथी आपणुं रक्षण करे छे। घर आपणने શાનાથી બચાવે છે? તો ઠંડી ગરમી અને પવન અને વરસાદથી આપણું રક્ષણ કરે છે અને સાથે જંગલી પ્રાણીઓથી પણ આપણને બચાવે છે। મોટા ભાગે લોકો મકાનમાં રહે છે, પરંતુ દરેક માટે એક સરખું ઘર શક્ય હોતું નથી। જુદા જુદા લોકો જુદા જુદા પ્રકારના ઘરોમાં રહે છે। ઘર બનાવવા માટે સામગ્રીની જરૂર પડે છે। કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરીને આપણે ઘર બનાવીએ છીએ? तो ईटो, रेती, सीमेंट, चूनो, लाकड़ू, माटी, पत्थर, लोखंड, स्टील वगैरह वस्तुओं वपराय छे। घरना अनेक प्रकार होय छे, जेम के झूपड़ी, साधुघर, बंगलो, फ्लेट, नौकाघर, एवा केटलाय प्रकारना घर होय छे अने एमां लोको रहे छे। अहीं पहेला नंबरनुं चित्र आपेलुं छे झूंपड़ीनुं। तो केटला गरीब लोको झूंपड़ीमां रहे छे। કોણ રહે છે? ગરીબ લોકો ઝૂંપડીમાં રહે છે। જે ઝૂંપડી બનાવવા માટે એમણે શું કર્યું છે? ઘાસનો ઉપયોગ કરેલો છે। બીજા નંબરનું ચિત્ર છે સાદુઘર, જે ગામડામાં આવા પ્રકારના ઘર હોય છે, એટલે કે ગામડામાં કેટલાક લોકો સાદા ઘરમાં રહે છે। ત્રીજા નંબરનું ચિત્ર છે કેટલાક ધનવાન લોકો બંગલામાં રહે છે। તમને દેખાય છે બંગલો? એ પૈસાદાર, ધનવાન એટલે પૈસાદાર, પૈસાદાર લોકો આવા બંગલામાં રહે છે। શહેરોમાં ઘણા લોકો બહુમાળી મકાન એટલે કે ફ્લેટમાં રહે છે। સુરત, અમદાવાદ, બોમ્બે જેવામાં શું હોય છે? ફ્લેટ હોય છે, એ ફ્લેટમાં લોકો રહે છે। કેટલાક લોકો નૌકાઘરમાં રહે છે, એટલે કે તમને દેખાય છે નૌકાઘર એ લાકડાનું બનાવેલું હોય છે ઘર, એ પાણીની અંદર હોય છે। તંબુનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે? કે પશુઓ સાથે ભટકતા લોકો, ઘેટા બકરા હોય છે એ ચરાવવા માટે ઊંટને લોકો શું કરે છે? એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, ત્યારે ઘર તો સાથે ના હોય એટલે શું કરે છે? તંબુનો ઉપયોગ કરીને ઘરમાં રહે છે। એસ્કિમો શિયાળામાં બરફમાંથી બનાવેલા ઇગ્લુ નામના ઘરમાં રહે છે। ઇકલું એને શું નામ આપવામાં આવ્યું છે? ઇકલું, અને શિયાળામાં બરફમાંથી બને છે। તમને દેખાય છે કે શાનું બનેલું છે? બરફમાંથી બનાવેલું છે, અને એનું નામ, ઘરનું નામ શું આપે છે? ઇકલું। જંગલમાં કેટલાક લોકો લાકડાના ઘરમાં રહે છે, તમને દેખાય છે કે આ ચિત્ર જંગલનું છે। તો જંગલમાં શું છે? લાકડું વધારે પ્રમાણમાં હોય, ઝાડ હોય એટલે, એટલે આ ઘર કેવી રીતે બનાવેલું છે? લાકડાનો ઉપયોગ કરીને બનાવેલું છે। વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા કેટલાક પ્રકારના ઘરોની માહિતી લીધી। હવે આપણે સ્વાધ્યાય જોઈશું। સ્વાધ્યાયમાં સૂચના આપેલી છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલા નંબરની ખાલી જગ્યા છે, બરફમાંથી બનાવેલા ઘરને શું કહે છે? ઇકલું યા ઝૂંપડી? તો ઇકલું। બીજા નંબરમાં છે, શહેરોમાં બહુમાળી મકાનો હોય છે, તો ક્યાં હોય છે? શહેરોમાં। ગામડામાં કેવા ઘર હોય છે? સાદા ઘર। ત્રીજા નંબરમાં છે, જંગલમાં કેટલાક લોકો ખાલી જગ્યાના ઘરમાં રહે છે, લાકડાના કે પથ્થરના? તો જંગલમાં લાકડું પુષ્કળ પ્રમાણમાં હોય છે એટલે લાકડાના ઘરમાં રહે છે। ચોથા નંબરમાં છે, ધનવાન લોકો ખાલી જગ્યામાં રહે છે, તો ધનવાન લોકો ક્યાં રહે? પૈસાદાર લોકો બંગલામાં। પાંચમા નંબરની ખાલી જગ્યા છે, પશુઓ સાથે ભટકતા લોકો ખાલી જગ્યામાં રહે છે, તંબુ યા ઝૂંપડીમાં? તો ભટકતા લોકો તંબુનો ઉપયોગ કરે છે। એસ્કિમો શિયાળામાં ઇગ્લુમાં રહે છે, તમને ખબર છે છઠ્ઠા નંબરની ખાલી જગ્યામાં, કે શિયાળામાં એ શું કરે છે? બરફમાંથી બનાવેલા ઘરમાં રહે છે, એનું નામ શું આપવામાં આવ્યું છે? ઇગ્લુ। પ્રશ્ન 2, ઘર બનાવવા માટે વપરાતી કોઈ પણ 5 વસ્તુઓના નામ લખો। જે આપણે આગળ જોયું કે ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ કરીએ છીએ, તો ઈંટો, ચૂનો, રેતી, લાકડું, સિમેન્ટ। વિદ્યાર્થી મિત્રો,
તમારી ચોપડીની અંદર સ્વાધ્યાય લખવાનો છે અને આ સ્વાધ્યાય નોટબુકની અંદર લખવાનો છે।